નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખીએ મહત્વના સમાચારો પર. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશન થી વાંગધરા ગામ વચ્ચેનો રોડ અતિ બિસ્માર હાલતમાં તૂટીને મોટા મસખાડા પડી ગયા છે. તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોળા આજુબાજુના વાંગધરા, હડમતાળા, દડવા, ભોજાવદર, વડોદ, ઉજળવાવ, સમઢિયાળા, અલમપર, રામણકાથી લઈને ગડદા તાલુકાના ગામડાના સ્થાનિક લોકોએ તૂટેલા રોડના કારણે અવર જવરમાં પડતી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોળા જંકશન, વાંગધરા સહિતના ગામોના સરપંચો દ્વારા પીડબ્લ્યુડી તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ તૂટેલા મોટા ગાબડાવાળા બિસ્માર રોડને ડામરકામ કરવામાં આવે. તો તંત્રના અધિકારીઓ દ્વારા જણાવ્યું કે આ ધોળા વાંગધરા રોડ અમારા પીડબ્લ્યુડીના ડિપાર્ટમેન્ટમાં નથી આવતો એવું સ્થાનિકો દ્વારા જણાવ્યું. ત્યારબાદ આરએનબી તંત્રને રજૂઆત કરવામાં આવતા તેણે પણ સ્થાનિકોને ખો આપી કે આ રસ્તો જે તે સમયે પીડબ્લ્યુડીમાં આવે છે તેમ તેને રજૂઆત કર્યો. ત્યાં આજુબાજુમાં ત્રણ મોટા ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને પડતી ભારે હાલાકી. વાંગધરા ગામમાં હનુમાનદાસ બાપાનો મોટો આશ્રમ આવેલો છે. ત્યાં પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓની અવર જવર રહે છે. સમઢિયાળા ગામે એટલે ગંગા સતી પાનબાઈનો ભવ્ય આશ્રમ છે. હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જ્યારે દળવા, રાંદલપર મોટું ધાર્મિક સ્થળ ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં ધોળા રેલવે સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ એ ગડા સ્વામિનારાયણ મંદિર જવાનો માર્ગ હોવા છતાં આટલી ધાર્મિક જગ્યાઓ આજુબાજુના સ્થાનિકોનો માર્ગ સહિતના મુદ્દા હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના અવારનવાર ત્યાંથી પસાર થતા કોઈને લોકોની મુશ્કેલી દેખાતી નથી. બિસ્માર રોડ રસ્તા રિપેરિંગ કરીને ડામર કામ કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. કેમેરામેન મુન્ના મોગલ સાથે નિલેશ ઢીલા, એનએસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર. નર્મદાના રેડિયાવાડા ખાતે જાનકી આશ્રમમાં વિશ્વ આદિવાસી દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય આદિવાસી વંશના રાષ્ટ્રીય પ્રવક્તા મહામંત્રી પી કે વસાવત તથા સાધુ સંતો તથા મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવી હતી, જેમાં 21 જોડાઓએ પાંડોરી માતાની સમૂહ આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને આદિવાસી નૃત્ય ગાન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પી કે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ એ વાલ્મીકી ઋષિની સંસ્કૃતિ છે અને રામ રામનો મંત્ર આદિવાસી સંસ્કૃતિનો મૂળ મંત્ર છે. આદિવાસી નામયલા નથી. આદિવાસીઓએ વિશ્વને રામાયણ નામનો ગ્રંથ આપ્યો છે. આદિવાસી શૂરવીર અને ખડતલ પ્રજા હતી. આદિવાસીઓના નામો શાસ્ત્રોમાં હોય છે એ પ્રમાણે જ હોય છે. કોઈના નામ ઇસ્માલિક કે ખ્રિસ્તી નથી હોતા. સમાજને ચારે તરફથી મસીહાઓ બનીને જાતિવાદની વાત કરીને સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરનાર લોકોથી ચેતવા અનુરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય મહામંત્રીથી રાષ્ટ્રીય આદિવાસી મંચના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પી કે વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હિન્દુ નથી એમ જણાવી કેટલાય સંગઠનો દેશદ્રોહી પણ બનાવી રહ્યા છે. આવા વિદ્રોહીઓને જવાબ આપવા અને સમાજને એક કરવા રાષ્ટ્રીય આદિવાસી મંચની રચના કરવામાં આવી છે. ત્યારે અભ્યાસ, શિક્ષણ અને આરોગ્ય માટે મંચ કાર્યકર્તા હોવાનું જણાવી આ સંસ્થા કાર્યક્રમમાં કોઈ ફાળો ઉઘરાવ્યો નથી, જેને કારણે આજે રાષ્ટ્રીય આદિવાસી મંચમાં રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો સંગઠન સાથે જોડાઈ રહ્યા છે. આદિવાસી હિન્દુ જ છે તે વિચારો દેશ વિરોધી, સમાજ વિરોધી કામ કરી રહ્યા છે અને રોકવા અનુરોધ કર્યો હતો. ત્યારે 9 ઓગસ્ટ શ્રદ્ધાંજલિનો દિવસ તરીકે શોક દિવસ મનાવવા જણાવ્યું હતું. જંગલમાં રહેનારા લોકો એ બધા મૂળ લોકો કહેવાય, મૂળ નિવાસી કહેવાય. એ લોકો પર પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે, સ્થાપન કરવા માટે, વસ્તી વધારવા માટે એમણે બાકીના લોકોને જ્યાં જ્યાં પહોંચી વળાવીને ત્યાં એકદમ ભયંકર સીતમ ભયંકર અત્યાચારો કર્યા, મારી નાખવામાં આવતા, કતલ કરવામાં આવતી. અને એમાંથી આપણી પ્રજાને એવું લાગ્યું કે અમારે અસલ સંસ્કૃતિ અમારે છોડવી નથી, અમે આ સ્થાન છોડી દઈશું તો વાંધો નથી, પણ અમારે આ ઇસ્લામ અંગીકાર કરવો નથી. એટલે આની ધાક ધમકીઓના આ ત્રાસને કારણે આપણો જે મોટો સમૂહ તાર્કિક રીતના વાત કરું છે એ બધા લોકો જંગલમાં નાસી આવ્યા. ખૂબ દૂર ભાગી ગયા કે આ લોકો ઇસ્લામવાળા કોઈ આવે જ નહીં. અને ન ખૂબ દૂર જવાને કારણે ખીણમાં રહેવાનું, ડુંગરમાં રહેવાનું, સારો વરસાદ ન પડે, કશું કંઈ ના મળે, આખા દેશ સાથે આ લોકો દાદાગીરીના થઈ ગયા કે અમારે સ્વમાન અને સ્વાભિમાનથી ગયા. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા.
तो राजकोट म्युनिसिपल कॉर्पोरेशन ई सामान्य सभा में प्रेक्षक गैलरी खोलवा मेयर ने कांग्रेस ना उपनेता मनसुख भाई कालडिया सहित ना आगेवानोए आवेदन पत्र पाठवी रजूआत करी हती। आवेदन पत्र में जणाव्यु छे के लोकशाही ना मंदिर समान सभागृह में प्रेक्षक गैलरी नी व्यवस्था करवामां आवे छे। कमनसीबे राजकोट मनपा ना सभागृह में आवेल प्रेक्षक गैलरी सामान्य सभा दरमियान आम जनता माटे एकाद वर्ष करता वधु समय थी बंद करवामां आवी छे। राजकोट म्युनिसिपल कॉर्पोरेशननी सामान्य सभामां प्रेक्षक गैलरी खोलवा मेयर ने कांग्रेसना उपनेता मनसुखभाई कालरिया सहितना आगेवानोए आवेदनपत्र पाठवी रजूआत करी हती। आ आवेदनपत्रमां जणाव्युं हतुं के लोकशाहीना मंदिर समान सभागृहमां प्रेक्षक गैलरीनी व्यवस्था करवामां आवेल होय छे। कमनसीबे राजकोट मनपाना सभागृहमां आवेल प्रेक्षक गैलरी सामान्य सभा दरमियान आम जनता माटे एकाद वर्ष करता वधु समयथी बंध करवामां आवेल छे। કે પ્રેક્ષક ગેલેરી જે છે એ રાજકોટની પ્રજાને રાજકોટના કોર્પોરેટરે શું કામ કરે છે, દર બે મહિના માટે શું કામ કરતા છે, એના અનુસંધાને પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવી જોઈએ એની માંગણી કરી છે। જે નાગરિકોને અન્યાય કરતા બાબત છે, કેમ કે સામાન્ય સભાની કાર્યવાહી શહેરના નાગરિકો નિહાળી શકે સાંભળી શકે તે માટે પ્રેક્ષક ગેલેરીમાં કોઈ પણ વ્યક્તિને નિયમાનુસાર પ્રવેશ આપવાનો હોય છે, જે રાજકોટ મનપાના સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં આપવામાં આવતો નથી। ત્યારે શાસકોના સ્વાર્થી નિર્ણયો અંગેની ચર્ચા પ્રજા જાણી ન જાય તેવા દાનથી આ સરમુખ ત્યારે નિર્ણય લીધેલ છે, જે તાત્કાલિક બદલવામાં નહીં આવે તે જનતાએ સાથે રાખી ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી વિપક્ષી નેતાએ ઉચ્ચારી છે। પ્રેક્ષક ગેલેરીમાં પ્રેક્ષકો માટે જગ્યા હોય છે, બેસવાની જગ્યા હોય છે, પરંતુ અમને દુઃખ થાય છે કોંગ્રેસના મિત્રોએ એ પ્રેક્ષક ગેલેરીને ત્રિકોણબાગમાં જેમ જાહેર કાર્યક્રમ થતા હોય પાર્ટીના એવા કાર્યક્રમો ત્યાં પ્રેક્ષક ગેલેરીમાં કરવા માંડ્યા હતા। જનરલ બોર્ડમાં ચાલુ જનરલ બોર્ડે વિક્ષેપ પાડવામાં આવતો હતો, ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવતા, બેનરો ફરકાવવામાં આવતા, અને બીજું રેલિંગ અંદર કૂદીને અંદર જે કોર્પોરેટર જે ચર્ચા કરતા હોય ત્યાં સુધી એના કાર્યકર્તાઓ આવી જતા હતા। કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ। નર્મદાના ડેડિયાવાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી વાસણ આહિર અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા અને તાલબદ્ધ સંગીતમાં મગ્ન બનેલા મંત્રી અને સાંસદ ઝૂમી ઉઠ્યા હતા। બંને નેતાઓ ઝૂમી ઉઠતા અન્ય લોકો પણ જોડાયા હતા। સાંસદ આટલી ઉંમરે ઢુંકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। નર્મદાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમંત્રી વાસણ આહિર અને ભરૂચ સાંસદ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા અને તાલબદ્ધ સંગીતમાં મગ્ન બનેલા મંત્રી અને સાંસદ ઝૂમી ઉઠ્યા હતા। આ બંને નેતાઓ ઝૂમી ઉઠવા અન્ય લોકો પણ જોડાયા હતા, ત્યારે સાંસદ આટલી ઉંમરે ઠુમકા લગાવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં પણ આજના દિવસે ડેડિયાપાડા તાલુકા મથકે એએમ બારોટ હાઈસ્કૂલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી તીનભાઈ પથાણી તેમજ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિની અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વતંત્રીઓએ આપેલ યોગદાન વિશે જાણકારી મેળવી અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવા હેતુથી આ ઉજવણીનો રહ્યો છે તે તેમણે જણાવ્યું હતું। દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા। બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અન્ય મહત્વના સમાચાર। क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा,
ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ગરગંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 એલબી શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 વેલકમ બેક આગળના સમાચારો પર નજર કરીએ તો વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી છે ખાસ વાત તો એ છે કે આ ગ્રહોની ખોજ એક સાથે થઈ છે શોધવામાં આવેલા 16 ગ્રહો પૃથ્વી અને એક શુક્રના કારણો છે વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર 44 ગ્રહોની શોધ કરી નાખી છે ખાસ વાત તો એ છે કે આ ગ્રહોની ખોજ એક સાથે થઈ છે આ ગ્રહોથી સૌરમંડળની સંરચના અને વિકાસને વિશે અધિક જાણકારીઓ હાંસલ કરી શકાશે ત્યારે જાપાનની ટોચકો યુનિવર્સિટીના શોધકર્તાઓએ નાસાના કેપલર અને યુરોપીય સ્પેસ એજન્સીના ગાયા સ્પેસ
ટેલિસ્કોપની મદદથી આ ગ્રહોની શોધ કરી છે. શોધવામાં આવેલા આ 16 ગ્રહો પૃથ્વી અને એક શુક્રના આકારનો છે. ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની જોન લિવિંગસ્ટને કહ્યું છે કે 4 ગ્રહો 24 કલાકથી પણ ઓછા સમયમાં પોતાના તારાઓની પરિક્રમા પૂરી કરી લે છે. આનો અર્થ એ છે કે તે ગ્રહો પર એક વર્ષ પૃથ્વીના એક દિવસથી પણ નાનો હોય છે. આ ખોજથી ઓછામાં ઓછા સમયમાં પરિક્રમા કરવાવાળા ગ્રહોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ગ્રહોની સંખ્યા ઓછી નહીં, પરંતુ આ અંતરિક્ષમાં મોટી સંખ્યામાં હાજર છે. અત્યાર સુધી આવા ગ્રહોને લઈને એવું માનવામાં આવે છે કે આની સંખ્યા વધારે ઓછી છે. ત્યારે શોધકર્તા એક્સોપ્લેનેટના વાતાવરણ અને ત્યાં જીવનની સંભાવનાઓને લઈને પણ અધ્યયન કરશે. ત્યારે ખગોળવિદોના જણાવ્યા અનુસાર નવી ટેકનિકના ઉપયોગથી એક્સોપ્લેનેટની પુષ્ટિ કરવી આસાન થઈ શકી છે. ત્યારે ભવિષ્યમાં બહારના ગ્રહોની શોધમાં હજી વધુ તેજી આવવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો રાજકોટ બજારમાં ભાજપ અગ્રણીની દુકાનના ઉઠલાની તૂટવા બાબતે કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનકડે તેના પ્રત્યાઘાત આપતા જણાવ્યું છે કે દબાણો કોઈની શ્રેષ્ઠ રમ રાખ્યા વગર દૂર થશે. બીજી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે ચેતવણી આપી છે કે એક ભાજપના લુખ્ખાગીરી કરતો વ્યક્તિ કોર્પોરેશને તોડેલા ઓટાને બીજા દિવસે બનાવી ત્યાં ખુલ્લે આમ બેસી ફેસબુક ઉપર મૂકતો હોય કે જેને જે થાય તે કરી લે, આ ઓટા અહીંયા રહે. આ અર્થ એ બતાવે છે કે ભાજપના શાસકોની પણ આબરૂ જાય છે અને રાજકોટના કમિશનરની પણ આબરૂ જાય છે. ત્યારે રાજકોટના કમિશનરને અમે આવેદનપત્ર આપી, એ કોંગ્રેસના લોકોએ દરેક કોર્પોરેટ આવેદનપત્ર એવું કહ્યું છે કે આના ઓટા બે દિવસમાં તૂટવા જોઈએ. જો તૂટો તૂટશે નહીં તો અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરમાં દરેક કોર્પોરેટર ઉપવાસમાંથી બેસશે. અમે રાજકોટમાં દબાણ હટે એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ લોકો એકી મતે સ્પષ્ટ છે, તમામ દબાણો હટાવવામાં આવશે. પરંતુ જે નેચરલ કોર્સમાં જે એક ફૂટ એટલે દુકાનમાં જે તાળું લાગતું હોય, એક સ્ટેપ હોય પગ મૂકવાનો, લેડીઝ હોય કોઈ મોટી ઉંમરના હોય, તો ઓટો સ્વાભાવિક છે દુકાન ન ચડી શકે. તો એક એ દબાણ ન કહેવાય, એને એક સ્ટેપ છે. એને આપણે ગમે તે પછી કોંગ્રેસના મિત્રની દુકાન હશે ને, એમાં પણ એક પગથિયું તો એક સ્ટેપ હશે જ. તો એક સ્ટેપ એ કોઈ દબાણ ન ગણાય. એટલે કોંગ્રેસના મિત્રો, વેપારીઓને હેરાનગતિ થાય એવા આવેદનો આપી અને એવા દેખાવો કરી અને રાજકોટના વેપારી વિરુદ્ધની આ કોંગ્રેસની માનસિકતા હોય એવું મને લાગે છે. અમદાવાદ પાટીદારોના નામત મળીને મારી પાસના કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યા છે. ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં મામલે વધારો થયો છે. હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. અમદાવાદ પાટીદારોને અનામત મળે તે માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ આમણા તુફાસ પર ઉતરવા જઈ રહેલ છે. ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં આ મામલે વધારો થયો છે. હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી દીધી છે. શહેરના નિકોલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ હવે આ જગ્યાને AMCએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે, જેથી હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરી લઈ હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હોય એમ આગામી 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહેલ છે. ત્યારે મહત્વનું છે કે તે માટે હાર્દિકના અમરનાથ ઉપવાસને ધ્યાનમાં રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે AMCએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધેલ છે, જેથી હાર્દિક પોતે તેમજ પાસના કાર્યકર્તાઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ 2000 જેટલી LED લાઇટની રોશનીથી ઝળહળી રહ્યું છે. મંદિરને રંગબેરંગી LEDથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં કામગીરી પૂર્ણતાના આરે છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ 2000 જેટલી LED લાઇટની રોશનીથી ઝળહળી ઉઠશે. મંદિરને રંગબેરંગી LEDથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. રોજ રાત્રે 45 મિનિટ સુધી લગાવાયેલી LED લાઇટની રોશનીથી મંદિરની શોભા 4 ગણી વધી જાય છે. જ્યારે કામગીરી પૂરી થશે ત્યારે ઝળહળમાં મંદિર જોઈને ભક્તો પણ દંગ રહી જશે. છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશ દ્વારને પણ રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે. કુલ 6 કરોડનો ખર્ચ લાઇટિંગ બ્યુટીફિકેશન માટે થશે.
મંદિર ફરતે 1400 એલઈડી ફિક્ચર્સ અને 600 હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરના પગથિયાથી 151 ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા શિખર સુધી અદ્ભુત વિવિધ રંગ જોવા મળશે. રાષ્ટ્રપતિ ભવન દિલ્હી અને ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ સહિત દેશના જાણીતા સ્થળોએ આ પ્રકારે રોશની કરવામાં આવી છે. રોજ તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ રોશની જોઈને યાત્રિકો દંગ રહી જશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મંદિરમાં હાલમાં લાઇટ ફિટિંગની કામગીરી ચાલુ છે. મંદિરનો મુખ્ય ગેટ શંખ સર્કલ પર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ કામગીરી ઝડપભેર શ્રાવણ માસ શરૂ થતા પૂર્વ પૂર્ણ કરાશે. ત્યારબાદ વિધિવત તેનું લોન્ચિંગ કરાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.